ગુજરાતમાં રસીકરણ અભિયાન સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર લોકો માટે ઘાતક સાબિત થઈ હતી. શરૂઆતમાં 2 થી 3 લોકોથી શરૂ થયેલા કોરોનાએ અત્યાર સુધીમાં કરોડો લાખોને ચપેટમાં લઈ લીધા હતા અને જોત જોતામાં અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. આ મહામારી સામે રક્ષણ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને આ રસીકરણ અભિયાનમાં વધુમાં વધુ લોકો રસીકરણ મહાઅભિયાનમાં જોડાઈ રસીકરણ કરાવે તે ઝુંબેશ શરૂ કરી હતી. અત્યાર સુધી અનેક લોકોએ આ મહામારી સામે રક્ષણ મેળવવા રસીકરણ કરાવી છે, ત્યારે હજુ પણ વધુમાં વધુ લોકો રસીકરણ અભિયાનમાં જોડાઈ અને રસીકરણ કરાવે તે માટે સરકાર દ્વારા વારંવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે. પોલીસ કર્મચારીઓ માટે માર્ગદર્શિકા બહાર પાડીને કોરોના મહામારી દરમિયાન રસીકરણ અંગે અનેક અફવાઓ ફેલાઈ રહી છે, ત્યારે ડીસાના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ગુજરાત પોલીસ માટે કોરોના મહામારીને લઈને ગેરમાન્યતાઓ અને રસીકરણથી થતા ફાયદા અંગે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં તેઓએ કાયદા અને વ્યવસ્થાની જાળવણી સાથે સાથે તેમના દ્વારા જિલ્લા પોલીસમાં કોરોના સંક્રમિત જવાનોના સ્વાસ્થ્ય માટે પણ પૂરતી તકેદારી લેવામાં આવી હતી. હાલમાં સરકાર દ્વારા કોરોના રસીકરણની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રસીકરણ અંગે ગેરમાન્યતાઓ ફેલાઈ રહી છે. પોલીસની ટીમ દ્વારા ત્રીજી લહેરને અટકાવવાના પ્રયાસો રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાના આદેશથી તેમજ એડિશનલ ડીજીપી PK રોશનના નેતૃત્વમાં તબીબી ક્ષેત્રે ડિગ્રી ધરાવતા પોલીસ અધિકારીઓની એક ટીમ દ્વારા ત્રીજી લહેરને અટકાવવા, રસી અંગેની અફવાઓ દૂર કરવા, પોલીસ પરિવારમાં જાગૃતિ આવે તે આશયથી માર્ગદર્શિકા પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા અને જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના માનનીય DGP સાહેબ દ્વારા કોરોનાની ત્રીજી લહેરને અટકાવવાના પગલાંના ભાગરૂપે તબીબી ક્ષેત્રની ડિગ્રી ધરાવતા ડૉક્ટરોનું એક ગ્રુપ બનાવવામાં આવેલ, જેમાં માનનીય એડિશનલ DG સાહેબ PK રોશનના નેતૃત્વ હેઠળ આ ગ્રુપ દ્વારા ત્રીજી લહેર કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે DG સાહેબની સૂચના અન્વયે પેમ્પલેટ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં તથા સામાન્ય માણસોને પણ થઈ શકે એવું એક પેમ્પલેટનું નિર્માણ અમારા દ્વારા કરવામાં આવ્યું છે, જે માનનીય SP સાહેબ તથા IG સાહેબની સૂચના તથા ટીમની મદદથી ડીસા ડિવિઝન દ્વારા આ પેમ્પલેટનું નિર્માણ કર્યું છે, જે પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓમાં વેક્સિનને રિલેટેડ ગેરમાન્યતાઓને દૂર કરવા માટે, તેમની અવેરનેસમાં વધારો કરવા માટે તથા તેમના નોલેજમાં વધારો કરવા માટે તથા એક રીતે તેમના વેક્સિન લીધાના ડેટાને પણ એકત્રીકરણ કરી શકાય તેવી એક ઇન્ટરેક્ટિવ ક્વેશ્ચનર ટાઈપની એક માર્ગદર્શિકા અમે દ્વારા બનાવવામાં આવી છે, જે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વિતરણ કરવામાં આવશે અને પોલીસને આ બાબતે ટ્રેનિંગ આપવામાં આવશે. રસીકરણના ફાયદા અને ખાસિયતોનો ઉલ્લેખ COVID-19ના લક્ષણો, ડેલ્ટાના લક્ષણો, ડેલ્ટા પલ્સના લક્ષણો તેમજ કોરોનાની રસી વિશે ખ્યાલ આપે છે. કોરોના રસી DNA બદલે છે. ઝડપી રોલ આઉટના કારણે તે સલામત નથી. ખોરાકની એલર્જી, સ્તનપાન અથવા સગર્ભા સ્ત્રી રસી મેળવી શકતા નથી. રસી લીધા પછી સાવચેતી કે માસ્કની જરૂર નથી તેવી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે સંપૂર્ણ વિગતોને આવરી લેવામાં આવી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા પોલીસ અને પોલીસ પરિવારમાં જાગૃતિ આવે તે હેતુથી ટીમના સાથ સહકારથી કોરોના અને રસીકરણ અંગે સંપૂર્ણ વિગતો સાથેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.